सावली थी आणंद तरफ जता मुख्य मार्ग पर कनोड़ा पोईचा गाम पासे मही नदीना पुलनी आजूबाजूनी पेराफीट ऊपर लोखंडनी जारी फिट करवानी कामगीरीनो आरंभ करायो। मही नदीना आ विशाल पुल परथी वारंवार कूदीने आत्महत्याना बनता बनावनी वात स्थानिक धारासभ्यने ध्याने आवता आर एंड बीना अधिकारीओने भलामण करता तात्कालिक धोरणे लेवायो निर्णय। વડોદરા જિલ્લાના સાવલી તાલુકામાં થઈ ખેડા નડિયાદ આણંદ જિલ્લાને જોડતો કનોડા પોઈચા પાસે મહીસાગર નદી પરના ઊંડા અને લાંબા વિશાળ બ્રિજ આવેલ છે, જ્યાં છેલ્લા છ મહિનામાં 4થી વધુ લોકોએ અગમ્ય કારણસર ખૂબ જ ઊંચા પુલ પરથી મોતની છલાંગ લગાવી હતી, આત્મહત્યા કરી આ બ્રિજને સુસાઇડ પોઈન્ટ તરીકે લાંછન લગાવ્યું હતું, જે બાબત સ્થાનિક ધારાસભ્ય કેતન ઇનામદારને ધ્યાન આવતા આરએનબીના અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા કરી તાત્કાલિક ધોરણે અમલ થાય તે માટે રજૂઆત કરતા આજે પોઈચા મહી નદીના પુલની લાંબી બંને સાઈડની પેરાફીટ ઉપર ઊંચાઈ ધરાવતી જારી ફિટિંગ કરવાની કામગીરી આરંભાઈ હતી, જેથી કરીને સરળતાથી નદીમાં ઝંપલાવવું અશક્ય બને અને આત્મહત્યાનું ઘટના ટાળી શકાય। આગામી 15 દિવસમાં ઝડપી રીતે લાંબા પુલની બંને બાજુની પેરાફીટ પર ગ્રીલ મારવાની કામગીરી પૂર્ણ કરાશે। આશાવાદ સાથે સાવલી ધારાસભ્ય કેતન ઇનામદારને જીવનના કોઈપણ ઉતાર ચઢાવમાં આત્મહત્યા જેવું પગલું ન ભરવાનો સંદેશ મીડિયા મારફતે આપ્યો હતો। મહેન્દ્ર સોલંકી, ZSTV, સાવલી। આણંદ જિલ્લો અને વડોદરા જિલ્લાને જોડતો મહીસાગર નદી પરનો બ્રિજ એ છેલ્લા કેટલાય દિવસથી સુસાઇડ પોઈન્ટ બની ગયો હતો અને લોકો નાની નાની બાબતમાં કોઈપણ કારણસર કંટાળીને એમાં પર છલાંગ મારીને આત્મહત્યા કરતા હતા। તાત્કાલિક માર્ગ અને મકાન વિભાગને સૂચના આપી અને આજે ગ્રીલનું કામકાજ ચાલુ કરાયું છે અને વિશ્વાસ રાખીએ છીએ આપણે કે આ ગ્રીલના કામકાજથી કોઈપણ વ્યક્તિ ફટ નહીં, ત્યાં આગળથી છલાંગ મારીને જે પોતાનો મામૂલી જીવ ગુમાવતો તો એ જીવ ના ગુમાવે। અને આપણા માધ્યમથી હું વિનંતી કરું છું લોકોને પણ કે નાના મોટા સંસારમાં કોઈપણ પ્રશ્ન આવતા હોય છે એના માટે આપણો જીવ કિંમતી જીવ ના ગુમાવીએ અને ભગવાન મા મહીસાગરને પ્રાર્થના કરીએ છીએ કે આવનારને ત્યાં સદબુદ્ધિ આપે અને આવું કોઈ પગલું ના ભરે। અને આજે જે કાર્યક્રમ કર્યો છે, જેના ગ્રીલનું કામકાજ ચાલુ કરાવ્યું છે, એ કામકાજ 15 દિવસની અંદર પૂર્ણ થશે અને આનાથી હવે પછી આવી દુર્ઘટના ટળશે એવો વિશ્વાસ